हस्ते तोरणाच विषय यूनिट 3 व्हाट वेर यू विल व्हाट वेर यू डूइंग अने एक्टिविटी 3 આપણે લેટર હતો ટીના મીનાને લેટર લખે છે અને એમાં આપણે અડધો લેટર પૂરો કરી ચૂક્યા હતા આગળના વિડીયોમાં હવે ફરી પાછું લાસ્ટ લાઈન યાદ છે હા બરાબર છે તમને બધાને યાદ છે આપણે યસ તમને યાદ છે લાસ્ટ લાઈન પણ અહીંયા મારે લાસ્ટ લાઈન હા મળી ગઈ આડી આવી ગઈ The place was full of noise. બરાબર છે ત્યાં જતા આપણે There were many loud speakers playing film song. There were many children in the giant well. They were shouting in excitement. ભાઈ ત્યાં ઘણા બધા પિક્ચરના ગીતો વાગતા હતા મોટે મોટેથી અને છોકરાઓ જે પેલા મેરી ગોરાઉન્ડમાં બીજી જગ્યાએ બેસતા હતા તો પેલી એક્સાઇટેડ થઈને એટલે રાડો નાખતા હતા યસ They were shouting. We saw a juggler too. He was playing with the fireballs and was keeping all of them the air. It was a wonderful. A juggler એટલે કે જાદુગર જેવો પણ કોઈ પાંદડાને હવામાં ઉછાળી ઉતાર કરીને લઈ લે શું ગરદો ગઈ ખબર નથી એટલે ટૂંકમાં ત્યાં એ જોવાની પણ મજા આવતી હતી ઇટ વોઝ અ વન્ડરફુલ બહુ સરસ હતું આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા હવે આ તો વિલેજ હાલોરવાણી એને વાત કરી જો પેરેગ્રાફ પડી ગયો અને એને શરૂ કર્યો ક્યાંથી તો કે થોડા દિવસ પહેલાં અમે લોકો વડોદરામાં છે ઇટ ઇઝ ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ સ્કૂલમાંથી જ લઈ ગયા હતા અને વી વેન્ટ ધેર ઓન સન્ડે વી વેન્ટ બાય બસ અમે બસમાં ગયા હતા પણ કે દિવસે રવિવાર પણ યાદ રાખજો ટ્રેડ ફેરની વાત છે ઓલો શેનો હતો વિલેજ ફેર દેર વોઝ નો એન્ટ્રી અહીંયા રૂપિયા નહોતા નોર્મલી તમને લોકોને ખબર છે આપણે પ્રદર્શન ગ્રાઉન્ડ લઈને જાય છે તો ત્યાં અમુક ફી ચૂકવવી પડે છે અને એન્ટ્રી ફી કહેવાય તે હોલ ગ્રાઉન્ડ વોઝ ધ ફૂલ ઓફ ધ ફૂલ લાર્જ સ્ટોલ આખું ગ્રાઉન્ડ હતું ને જાણે લાર્જ સ્ટોલથી જ એટલે ઘણા બધા સ્ટોલ હતા એનાથી ઘણું બધું થયેલું હતું દેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક અ ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ ત્યાં ઘણા બધા સ્ટોલ જે હતા ને એમાં ટીવી છે ફ્રીજ છે મ્યુઝિક સિસ્ટમ ઘણું બધું હતું ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર વિન ડ્રેસ્ડ ભાઈ અહીંયા છોકરીઓ ઉભી હતી બહુ આમ યુનિફોર્મમાં ડિસિપ્લિન દે વેર એવરીથિંગ ધ ક્વેશ્ચન ઓફ ધ વિઝિટર વિથ અ સ્માઈલ અહીંયા જેટલા કોઈ જેવો આવતા હતા એને કોઈ પણ સવાલ કરતા હતા પણ એનો જવાબ એની કેની સાથે આપતી હતી એ છોકરીઓ સ્માઈલ કરીને જવાબ આપતી દેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન બીજી જગ્યાએ જાઓ છો તો ત્યાં ફ્રીજ પણ હતા અને શું હતા વોશિંગ મશીન વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિવ જો બેટા આમાં અમુક અમુક ઘણા એવા નવા વર્ડ્સ તમને મળશે તો એનું હું તમને સ્પેલિંગ તમને જે આપણે વિડીયો ફાઇલ કરીએ છીએ એમાં તમને મળી જશે પણ ખાસ ધ્યાન રાખજો સ્પેલિંગ લખજો આ કી નોટમાં ડેમોન્સ્ટ્રેટિવ એટલે એનો મતલબ શું હતો કે સેલ્સમેન એનો ડેમો આપતા હતા ડેમો એટલે કે કેવી રીતે એને યુઝ કરવું વાપરવું કે યુઝ ઓફ ધ મિક્સર ગ્રાઇન્ડર એ કેનો આપતા હતા મિક્સર ગ્રાઇન્ડર કેને તમે ઉપયોગ કેવી રીતે કરી શકો ટુ યંગ વિમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન અને બે સ્ત્રીઓ જે ઊભા હતા મહિલાઓ જે હતી એ એને અમુક અમુક સવાલ કરતી હતી વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ અમે તો અહીંયા ચક્કરો માર્યા બધું જોયું એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર દેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોર અને ત્યાં જે મેળો છે અમુક જગ્યાએ લાસ્ટ જગ્યાએ આપી ત્યાં પૂરો થતો હતો ત્યાં ફાસ્ટ ફૂડના સ્ટોલ હતા જ્યાં તમે જાઓ છો એ નાસ્તો કરવાનું હોય જ હા માય ફ્રેન્ડ ઓર્ડરેડ પીઝા એન્ડ આઈ ઓર્ડરેડ અ ગ્લાસ ઓફ લસ્સી તારા મિત્રો પીઝા મૂકીધું અને મેં છે હું આપ્યું લસ્સી વી સેટ ડાઉન ફોર અ બાઇટ એન્ડ સર્વડ ધ ફૂડ અને અમે એનો ભાઈ સ્વાદ માણ્યો દેર વેર એ કપલ ઓફ ધ સ્વીટ સોપ અહીંયા બાજુમાં એક સ્વીટની બે દુકાનો પણ હતી બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ અને અમે લોકોએ એ સ્વીટ ખરીદી નહીં વી કમ બેક ઇન ધ ઇવનિંગ અને પાછા ઘરે પણ સાંજે આવી ગયા ઓકે આઈ વિલ સ્ટોપ નાવ કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ યોર સિન્સિયરલી ટીના હવે આ રીતે તો ટીનાએ પોતાનો લેટર પૂરો કરી દીધો તમને પ્રશ્ન થશે કે હું એક એક લાઇનની પાછળ ગુજરાતી શું કામ બોલતી હતી
ક્યાંક ક્યાંક જરૂર પડે તે અમારે તમને કહેવું પડે યાદ લેવડાવવા માટે. આ રીતે એક્ટિવિટી 3 જે છે એ આપણે અહીંયા પૂરી કરીએ.